નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું એકમ કસોટી ઓક્ટોબર 2020 ધોરણ 5 પર્યાવરણ પેપર સોલ્યુશન. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. આપના ઘર સુધી વાપરવાનું અને પીવાનું પાણી કઈ કઈ રીતે આવે છે તેની 4 રીત લખો. નળ દ્વારા, બોર મોટર દ્વારા, કૂવા તળાવ દ્વારા, હેન્ડપંપ દ્વારા. 2. નીચે આપેલ પાણીનો સંગ્રહ કરવાના સ્થાન વિશે 2-2 વાક્યો લખો. 1. તળાવ સિંચાઈ કરવા માટે ઉપયોગી, પશુ પક્ષીઓ માટે પીવા માટે. 2. વાવ પીવાના પાણી માટે ઉપયોગી છે, સિંચાઈ કરવા માટે ઉપયોગી. 3. કૂવો સિંચાઈ કરવા માટે ઉપયોગી, કપડાં વાસણ ધોવા માટે અને પીવા માટે. પ્રશ્ન 2. નીચેની વસ્તુ પાણીમાં નાખતા તરસે કે ડૂબશે તેનું વર્ગીકરણ કરો. યાદી આપેલી છે. ઢાંકણી, સ્ટીલની ચમચી, મીઠું, સાબુ, પ્લાસ્ટિકની બોટલ, કાગળની હોડી, તેલ, લીંબુ, બરફ, બોલપેન. તો અહીંયા કોઠો આપેલો છે, પાણીમાં તરતી વસ્તુઓ, પાણીમાં ડૂબતી વસ્તુઓ. તો જોઈએ પહેલાં પાણીમાં તરતી વસ્તુઓ. પ્લાસ્ટિકની બોટલ, કાગળની હોડી, તેલ, બોલપેન, બરફ. તો આ બધી વસ્તુઓ છે એ પાણીમાં તરતી વસ્તુઓ છે. હવે જોઈએ પાણીમાં ડૂબતી વસ્તુઓ. ટાંકણી, સ્ટીલની ચમચી, મીઠું, સાબુ, લીંબુ. આ બધી વસ્તુઓ પાણીમાં ડૂબી જાય એ બધી વસ્તુઓ છે. પ્રશ્ન 3. મેલેરિયાના રોગ વિશે નીચે આપેલ બાબતોને આધારે માહિતી આપો. 1. મેલેરિયાની તપાસ કઈ રીતે થાય. 1. લેબોરેટરીમાં લોહીના ટેસ્ટ દ્વારા. પ્રશ્ન 2. મેલેરિયા ન થાય તે માટે કઈ કઈ સાવચેતી રાખશો. ઘરની આજુબાજુ પાણી ના ભરાવા દેવું, પાણીની ટાંકી, વાસણો ચોખ્ખા રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો. 3. મેલેરિયા થયેલ દર્દીની કાળજી કેવી રીતે લેશો. ડૉક્ટરની સલાહ લેવી, તે પ્રમાણે દવા લેવી, યોગ્ય સાર સંભાળ રાખવી. પ્રશ્ન 4. નીચે આપેલ એક જ વ્યક્તિના 2 અલગ અલગ રિપોર્ટનું નિરીક્ષણ કરીને પ્રશ્નોના જવાબ આપો. અહીં 2-2 અલગ રિપોર્ટ આપેલા છે. આ રિપોર્ટ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો જોઈએ. 1. આ રિપોર્ટ કયા વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. જવાબ, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. 2. રિપોર્ટમાં કયા રોગની વિગત આપવામાં આવી છે. પાંડુ રોગ વિશે. 3. આરતીના રિપોર્ટમાં ઓછામાં ઓછું હિમોગ્લોબિન કેટલું છે. 8. GMDL. 4. બીજા રિપોર્ટમાં આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો. 4. GMDL. 5. આરતીનો હિમોગ્લોબિન વધતા કેટલો સમય લાગ્યો. 5 મહિનાને 18 દિવસ. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. પર્વત પર પ્રવાસ જવાનું હોય તો તમે કઈ કઈ તૈયારી કરશો. જવાબ, બેગમાં જરૂરી કપડાં લેવા, ચપ્પો બત્તી જેવી જરૂરી વસ્તુઓ લેવી, પાણી અને જરૂરી નાસ્તો લેવો, જરૂરી યોગ્ય દવાઓ લેવી. 2. પર્વત પર ચડતી વખતે કઈ કઈ મુશ્કેલી આવી શકે છે. જવાબ, થાક લાગવો, ચડતા પડી જવું કે લપસી જવું, બીમાર પડી જવું. આ વિડિયો ગમે હોય તો લાઇક અને શેર જરૂર કરો અને આવા જ બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આભાર.